નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ટાઈપ નંબર 5 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે ટાઈપ નંબર 4 માં ભૂલ સુધારણા વિશે વાત કરી હતી. તો ભૂલ સુધારણા 3 પ્રકારની ભૂલ સુધારણા હતી. એક નફાની ફાળવણીની હતી, એક મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. મિત્રો, એ કર્યા પછી ટાઈપ નંબર 5 વિશે શીખવા જઈ રહ્યા છીએ આપણે. ટાઈપ નંબર 5 શેની છે? તો વાત કરીએ છીએ ટાઈપ નંબર 5 મૂડી પર વ્યાજ. મિત્રો, મૂડી પર વ્યાજ શોધવું. જો બધી ટાઈપ છે, બધી ટાઈપમાં સેલામાસેલી ટાઈપ હોય મિત્રો, સેલામાસેલી ટાઈપ, તો એ મૂડી પર વ્યાજની છે. આ મૂડી પર વ્યાજની આટલી બધી શેરી છે કે આપણે દાખલો ગણ્યા પછી એમ થાય કે લે આવી પણ ટાઈપ પડે છે. આ મિત્રો આ ટાઈપ છે અને આ બોર્ડમાં 2-3 વખત પૂછાયેલા દાખલા પણ છે. અત્યાર સુધીના પેપરમાં જોવા જઈએ તો ઘણી વખત MCQ માં પણ પૂછે છે. ટાઈપ નંબર 5 ની વાત તમને પૂછતા હોય છે. તો ટાઈપ નંબર 5 વિશે વાત કરીએ આપણે ટેક્સ્ટ બુક માં અત્યારે, તો ઉદાહરણ નંબર 10 પેજ નંબર 20 ઉપર. ઉદાહરણ નંબર 10 પેજ નંબર 20. તો ઉદાહરણ નંબર 10 ગણીએ છીએ આપણે અત્યારે. ઉદાહરણ નંબર 10 આપણો પહેલો દાખલા વિશે વાત કરીએ છીએ. ચાલો, તો ઉદાહરણ નંબર 10 બધા મિત્રો ટેક્સ્ટ બુક સાથે રાખજો. 20 નંબર પેજ ઉપર આવતા રહ્યો, એમાં આપણે ચર્ચા કરીએ છીએ. પહેલો ઉદાહરણ નંબર 10 વિશે. એક પેઢીના ભાગીદાર ગિરીશનો ઉપાડની રૂપિયા 6000. ઉપાડ કેટલો છે? 6000. વેચરી પાત્ર નફો 9000 ની અસર આપ્યા બાદ આખરની મૂડી 96000 છે. મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. તો આમાં કોઈ પણ જાતની કાઈ લાંબી આપણે ચર્ચા નથી કરવાની. એક સામાન્ય સૂત્ર છે એ લખવાનું છે. કઈ રીતે? તો એમ કહેવાય કે શરૂઆતની મૂડી બરાબર, શરૂઆતની મૂડી બરાબર શું લખશો? આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. મિત્રો, આ તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે કે શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. તમે એટલું યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને મૂડી પર વ્યાજ મળી જતું હોય છે. મૂડી પર વ્યાજ કેટલા ટકા અત્યારે અહીંયા શોધવાનું કીધું છે? તો આપણી પાસે 8% અત્યારે મેળવવાનું કીધું છે. મૂડી પર વ્યાજ 8% મેળવવાનું છે. તો ચાલો, આમાં ઉદાહરણ નંબર 10 માં કાઈ નથી. તો આખરની પહેલા આપણે લઈએ, આખરની મૂડી કેટલી છે? જો આપેલી છે તમને કાઈ જુઓ તો, હા કેટલું આપેલી છે મિત્રો? 96000. તો એ લખવાનું આખરની મૂડી રૂપિયા 96000. ઓકે, પ્લસ શું કરશું આપણે? ઉપાડ. પ્લસ શું કરો છો? ઉપાડ. ઉપાડ કેટલો આપેલો છે જુઓ તો, 6000 પ્લસ ઉપાડ 6000. બેનો સરવાળો કરો તો કેટલો આવશે? 1,02,000 રૂપિયા. 1,02,000 પછી માઇનસ શું કરવું છે? નફો. તો માઇનસ નફો. નફો કેટલો છે જુઓ તો, ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે વેચરી પાત્ર નફો મિત્રો 9000 છે. તો 9000 રૂપિયા 9000 બાદ કરતા કેટલા આવશે જુઓ તો, તો બાદ કરતા આવશે 93000. 93 મિંડા, બરાબર. જે આ 93000 મળે છે એ નામ 93000 ને શું કહેશું આપણે? શરૂની મૂડી. શું કહેવામાં આવે છે? શરૂની મૂડી અથવા શરૂઆતની મૂડી. મિત્રો, આ શરૂઆતની મૂડી છે એ આપણે જોવા જઈએ કે કઈ રીતે મળે. શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી ઉપાડ માઇનસ નફો. તો શરૂની મૂડી મળી ગઈ. હા, હવે કેટલા ટકા ગણવાના જુઓ તો, તેની ઉપર માત્ર 8% ગણવાના છે. તો મૂડી પર વ્યાજ બરાબર શરૂઆતની મૂડી કેટલી? 93000. કેટલા ટકા છે? 8%. 8% છેદમાં 100. મીંડા મીંડા કાઢી નાખો એટલે કેટલા આવશે જુઓ તો, તો રૂપિયા 7,440 આવશે. તમે ગુણાકાર કરો, 7,440 એ એનો મૂડી પર વ્યાજનો જવાબ આવશે. જુઓ તો કાંઈ નથી કરવાનું, માત્ર એક સૂત્ર યાદ રાખવાનું છે.
કયું સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો શરૂઆતની મૂડી બરાબર આખની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો જો ટાઈપ નંબર તમને 5 નો દાખલો કે મૂડી પર વ્યાજ શોધવાનો ડાયરેક્ટ તમારે આ રીતે કરી લેવાનું છે ચાલો હવે એક એવો દાખલો છે આપણો સ્વાધ્યાયનો વાત કરીએ છીએ સ્વાધ્યાયમાં 31મો પેજ નંબરમાં 10મો દાખલો છે 31મો પેજ એમાં 10મો દાખલો સ્વાધ્યાયનો એક ગણવાનો છે આપણે આપણો દાખલો નંબર 2 સ્વાધ્યાયનો 10મો દાખલો રકમ વાંચું છું જોજો ટેક્સ્ટબુકમાં રઘુવીરની આંખની મૂડી 80000 છે રઘુવીરની આંખની મૂડી કેટલી છે મિત્રો 80000 છે પછી જે ચાલુ વર્ષે ઉપાડ 12500 તથા નફાના 7800 ની અસર આપેલ છે તમે જોવા જાઓ તો કેટલી આપેલી છે તો જુઓ તો શરૂઆતની મૂડી 80000 છે આ ચાલુ વર્ષનો ઉપાડ 12500 છે નફાની વેચરી કેટલી 7800 ની અસર આપેલી શરૂઆતની મૂડી પર તમારે કેટલા ટકા ગણવાના છે 6% લેખે વ્યાજ ગણવાનું છે તો સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ છે આપણે તો સૌપ્રથમ આપણે શું લખશું એનું જે આખી પદ્ધતિની મેથડનો ભારણ છે તે તો શરૂઆતની મૂડી મૂડી બરાબર શું આખની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો ફરીવાર આખની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો એટલે શું થતું હોય છે તો તમને ડાયરેક્ટ મૂડી પર એટલે કે શરૂઆતની મૂડી પ્રાપ્ત થતી જોવા મળશે જો તો મિત્રો સૌપ્રથમ પહેલા રઘુવીરમાં આંખની મૂડી કેટલી છે તો આંખની મૂડી રૂપિયા 80000 છે રાઈટ 80000 છે જુઓ તો હા 80000 પછી શું પ્લસ કરો છે ઉપાડ તો ઉપાડ કેટલો આપેલો છે તો 12500 ઉપાડ આપેલો છે તો પ્લસ કરીને ઉપાડ રૂપિયા 12500 પ્લસ કરવાના રહેશે સરવાળો કરી નાખો 00529 એટલે કે 92500 તમારો એ સરવાળો આવે છે માઈનસ શું કરશો તો નફાની રકમ માઈનસ કરવાની છે નફાની કેટલી રકમ માઈનસ કરવાની છે મિત્રો તેમ કે છે 17800 માઈનસ નફો રૂપિયા 17800 માઈનસ કરવાના છે 92500 માંથી 17800 બાદ કરો ચાલો જોઈએ છીએ 92500 કેલ્ક્યુલેટર તમારા હાથમાં હશે માઈનસ 17800 એટલે આવશે 74700 74700 જવાબ આવશે એ આપણે કઈ મૂડી કહેવામાં આવે છે શરૂની મૂડી તરીકે ઓળખવામાં આવે છે તમારે જે વ્યાજ ગણવાનું છે મિત્રો એ કઈ મૂડી પર ગણવાનું છે શરૂની મૂડી પર વ્યાજ ગણવાનું રહેશે ચાલો એ 74700 છે એની ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાના છે તો 6% લેખે વ્યાજ ગણવાનું છે તો મૂડી પર વ્યાજ બરાબર 74700 ગુણ્યા 6% છેદમાં 100 તો ગુણાકાર કરો ભાગાકાર કરો તો શું પ્રાપ્ત થશે જુઓ તો કેલ્ક્યુલેટરમાં કરજો 74700 ગુણ્યા 6 ભાગ્યા 100 એટલે કે 4482 રૂપિયા મળે છે મિત્રો કેટલા મળે છે 4482 રૂપિયા મૂડી પર વ્યાજ મળતું જોવા મળશે ઓકે આપણે આ ટાઈપના મૂડી પર વ્યાજનો એક ઉદાહરણ નંબર 10 ગણો સ્વાધ્યાયનો 10મો દાખલો વિશે વાત કરી છે હવે વધારાના દાખલા સ્વરૂપે અમુક દાખલા લઈએ છીએ આપણે અમુક પ્રકાશનમાંથી ચાલો એક્સ્ટ્રા દાખલા છે તમારે આ જ્યારે પણ એવું લાગે ત્યારે સ્ક્રીનશોટ પાડી લેવાનો તમારે પાર ફેર બુકમાં લખવા માટે ઓકે ચાલો હવે પછી આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ ચાલો ત્રીજો અને ચોથો દાખલો એક આપણે બે દાખલા ગણવાના છે જોઈએ છીએ ત્રીજો દાખલો એક કુમાર પ્રકાશનનો છે આપણો કુમાર પ્રકાશનનો 21મો દાખલો છે કુમાર પ્રકાશનનો કેટલામો દાખલો 21મો ચાલો જોઈએ છીએ હું વાંચું છું એક પેઢીના ભાગીદાર જયેશની આંખની મૂડી 65000 ની છે
બે મિનિટ લઈ લો સાહેબ તમારું બધું એવું હોય એક પેઢીના ભાગીદાર એમ કે છે જયેશ ની આંખની મૂડી કેટલી છે 65000 છે મિત્રો ચાલુ વર્ષનો ઉપાડ કેટલો છે 15000 છે અને મૂડી પર એટલે નફા પર કેટલો છે નફો કેટલો છે 20000 છે તો મૂડી પર કેટલા ટકા ગણો તો જોઈએ છીએ તો સૌપ્રથમ આપણે શું કરતા હતા મિત્રો કે શરૂની મૂડી સૂત્ર યાદ રાખો લોકો મને કે શરૂની મૂડી બરાબર આખની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો આપણો ત્રીજો દાખલો છે તો જોવા જઈએ છીએ આખની મૂડી કેટલી આપણી પાસે છે જો તો આખની મૂડી રકમમાં જોતા ખ્યાલ આવે છે આખની મૂડી રૂપિયા 65000 છે આખની મૂડી કેટલી છે મિત્રો 65000 છે પ્લસ એમાં શું કરવાનું છે પ્લસ એમાં ઉપાડ પ્લસ કરો ઉપાડ રૂપિયા કેટલો કરવાનો છે ઉપાડ 15000 ઉપાડ પ્લસ કરવાનો છે 15000 0000 એટલે 80000 આવશે 80000 માંથી નફો બાદ કરવાનો છે નફો કેટલો છે 20000 નફો છે તો માઈનસ નફો 20000 રૂપિયા એટલે કેટલા આવશે મિત્રો 60000 રૂપિયા એ 60000 છે કઈ 60000 શું મળે છે તો 60000 આપણે શું કહેશું શરૂની મૂડી તરીકે ઓળખવામાં આવે છે ને શું કહેશું આપણે શરૂની મૂડી તરીકે ઓળખવામાં આવે છે શરૂની મૂડી એટલે કે તો મૂડી પર વ્યાજ મળી જાય હા મૂડી પર વ્યાજ બરાબર કેટલું 60000 ગુણ્યા કેટલા ટકા કીધા છે તમારા તો દાખલાના આધારે કીધા છે ભાઈ 5% કીધા છે કેટલા ટકા કીધા છે 5% છેદમાં 100 મીંડા મીંડા ગયા 6×5=30 એટલે કે 3000 રૂપિયા વ્યાજ આવે છે કેટલું રૂપિયા વ્યાજ આવે 3000 વ્યાજ આવે છે ચાલો એક પછી દાખલો છે એ હું તમને આપું છું દાખલા તરીકે દાખલા નંબર 4 છે એ તમારે જોવાનું છે અહીંયા લખી લઉં થોડીક રકમ ઉપાડ કેટલો છે તમારી પાસે ઉપાડ આપેલો છે 20000 રૂપિયા મિત્રો ઉપાડ આપ્યો 20000 પછી નફો આપેલો છે રૂપિયા 15000 અને આંખની મૂડી આપેલી છે આંખની મૂડી જો તો કેટલી આપેલી છે તો આંખની મૂડી તમને આપેલી છે 45000 આંખની મૂડી આપેલી છે 45000 અને 8% લેખે વ્યાજ ગણવાનું છે કેટલા ટકા 8% લેખે વ્યાજ ગણવાનું છે ઉપાડ 20000 નફો 15000 આંખની મૂડી 45000 અને 8% લેખે વ્યાજ તો સૂત્રના આધારે આપણે મૂકી શકીએ છીએ સૂત્ર જોઈએ છે શું લખશું શરૂની મૂડી બહુ સહેલું થઈ ગયું શરૂની મૂડી બરાબર બોલજો આંખની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો હવે જે રકમ આવતો એ બધું લખતા રહેવાનું છે મિત્રો તો જુઓ તો આંખની મૂડી કેટલી છે આપણે આંખની મૂડી બરાબર રૂપિયા 45000 રેડી ચાલો પ્લસ શું કરશો એનો ઉપાડ પ્લસ કરવો છે ઉપાડ બરાબર ઉપાડ કેટલો છે 20000 પ્લસ કરો 0005 6 એટલે કેટલો આવશે 65000 આવશે માઇનસ નફો બાદ કરવાનો છે સૂત્રના આધારે તો 15000 રૂપિયા કેટલા આવશે 50000 મિત્રો એ 50000 ને શું કહેશું આપણે શરૂની મૂડી 50000 ને શું કહેવામાં આવે છે શરૂની મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો હવે મૂડી પર વ્યાજ ગોતવાનું છે તો મૂડી પર વ્યાજ બરાબર 50000 ગુણ્યા 8/100 મીંડા મીંડા ગયા 8×5=40 એટલે કે 4000 રૂપિયા 4000 મૂડી પર વ્યાજ આવે છે ઓકે ક્લિયર તો મિત્રો ટાઈપ નંબર આપણે 5માં માત્ર સિમ્પલ ને સિમ્પલ છે કોઈ અઘરું નથી કોઈ સાવ સહેલા વસ્તુ ટાઈપ આપણે જે ગણી હોય તો ટાઈપ નંબર 5 છે પણ આની પછી જે ટાઈપ છે આપણે કમિશન વાળી મિત્રો એ ખાસ જોવાની છે અને ખાસ ધ્યાનપૂર્વક સમજવાની છે એ ખૂબ જ અગત્યની છે
છે એને કે મોસ્ટ આઈપી પણ ટાઈપ નંબર 6 ને આપણે કહી શકીએ છીએ એટલે મૂડી પર વ્યાજના આપણે અત્યાર સુધીના દાખલા છે એ ચાર દાખલા કરેલા છે તો ચાર દાખલા આપણા માટે આ ગણતરી માટે બસ ઉપયોગી છે બાકી વધારેના દાખલા આપણે કોઈ કરવાની જરૂરિયાત નથી ઓકે તો આપણે ચાર ચાર નંબર ટાઈપ નંબર 5 માં ચાર દાખલા લઈને આવ છે ઓકે ત્યાં સુધી આટલું રાખશો આપણે ધન્યવાદ